નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? અરે વાહ, ખૂબ સરસ. આજના આપણા આ લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી સ્કૂલ શ્રી ડીકે ભરાડ વિદ્યા મંદિર જૂનાગઢ દ્વારા આપવામાં આવતા આ લેક્ચર્સમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજનો લેક્ચર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં એક નાનો એવો મુદ્દો, દરેકે દરેક લેક્ચરને ધ્યાનપૂર્વક જોતા જવા. જે મુદ્દાઓ તમને નથી સમજાતા એ મુદ્દાઓની નોંધ અલગ કરવી, બની શકે એકાદી વખત વધારે લેક્ચર જોવો જેથી કરીને વધુ માહિતી તમને પ્રાપ્ત થાય. અને જે મુદ્દાઓની નોંધ અલગ કરો છો તમે કે જે નથી સમજાતા, એ મુદ્દાઓને આપણે જ્યારે સરકાર દ્વારા છૂટ આપવામાં આવે અને આપણે ક્લાસ ખંડની અંદર વર્ગખંડમાં બધા ભેગા મળીએ ત્યારે અચૂકપણે આપણા વિષયના અને જે તે શિક્ષક જે તે વિષયના મુદ્દાઓ તમને સમજાવી દેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાળકો આજનો લેક્ચર આપણે સ્પેશિયલી નીટ માટે આગળ વધવાના છીએ, જેમાંથી વારંવાર એક બે એમસીક્યુ પૂછાય છે. અને ટોપિક છે આજનો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, વીજાણુ પરિવહન તંત્ર એન્ડ ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન, એટલે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. બાળકો આપણે બે મુદ્દા મહત્વના પૂર્ણ કર્યા. એક છે ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ કઈ રીતે થાય, એના 10 સ્ટેપની પ્રક્રિયા, અને ક્રેબ્સ ચક્ર. હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે શોધેલું C6 સાયકલ, જેને TCA ચક્ર, ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર કીધું. આજનો લેક્ચર છે વીજાણુ પરિવહન તંત્ર. એ બંને ટોપિકની અંદર આપણે અગાઉ જોયું ક્યાંક ને ક્યાંક NADH2 અને FADH2 ઉત્પન્ન થાય. NADH2 ના 3 ATP અને FADH2 ના 2 ATP કેમ બને? ખાસ કરીને આપણને ખ્યાલ છે કે ક્રેબ્સ ચક્રમાં સૌથી વધુ જરૂરિયાત ઓક્સિજનની હોય. ઓક્સિજન હોય તો જ જારક શ્વસન પૂર્ણ ક્રિયાવિધિ આગળ વધે અને સંપૂર્ણપણે એટીપી રૂપાંતરિત થઈ 38 એટીપી એક ગ્લુકોઝમાંથી પ્રાપ્ત થાય. આજનો આ ટોપિક છે એ વીજાણુ પરિવહન તંત્ર, ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એન્ડ ઓક્સિડેટિવ ફોસ્ફોર. આનાથી બી નો જાતા હો? હા, આ તો ખાલી સ્માઈલ હુંકી છે. ઓકે, તો આ ટોપિક છે એનું સ્થાન ક્યાં? પ્રશ્ન પહેલો, 4 માર્કનો MCQ, ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન એન્ડ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ક્યાં ચાલે છે? કણાભ સૂત્રના અંતઃપટલમાં. ક્યાં? કણાભ સૂત્રના અંતઃપટલમાં. આમાં ખાસ ઓક્સિજનની સૌથી વધુ હાજરી છે, મતલબ ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય, ઓક્સિડેશન ચાલતું હશે. જોઈએ સૌપ્રથમ આગળ, સૌથી પહેલા NADP રિડક્ટેઝ નામનો ઉત્સેચકની હાજરીમાં, NADP રિડક્ટેઝની હાજરીમાં શું થાય છે? NADH2 નું ઓક્સિડેશન થાય છે, એટલે કે NADH2 નિકોટિનામાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિઓટાઇડમાં રૂપાંતરિત થાય છે. બરાબર, ઓક્સિડેશન થાય છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. બાળકો કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન મુક્ત કરતા એ ઇલેક્ટ્રોન મેળવી અને એનું રૂપાંતરણ ADP+PI જોડાય ATP માં થાય છે. કેમાં થાય છે બાળકો?
એક ઇલેક્ટ્રોન. ઓકે, હવે બે ઇલેક્ટ્રોન આગળ વધે છે ક્યાં, એ પ્રશ્ન ઉત્પન્ન થાય. બરાબર, એ બંને ઇલેક્ટ્રોન યુબી ક્વિનોન ની અંદર જાય છે. યુબી ક્વિનોન જેને કો એન્ઝાઇમ એ તરીકે ઓળખાય, જ્યાંથી એ બે ઇલેક્ટ્રોન મેળવી FADH2 નું ઓક્સિડેશન કરે. NCERT ટેક્સ્ટબુક માં શબ્દ બહુ અઘરાય, પાછા મૂંઝાવવાનું નથી, ડર ના મનાય. ડર કે આગે જીત હે, માઉન્ટેન ડ્યુ પીવી નથી હો, હા, ડર કે આગે જીત હે. બરાબર, ઓકે. એ યુબીક્વિનોન કોએન્ઝાઇમ એ માં બે ઇલેક્ટ્રોન જતા યુબીક્વિનોન સક્રિય થાય છે ત્યારે FADH2, બરાબર, FADH2 નું ઓક્સિડેશન થાય છે. FADH2 નું ઓક્સિડેશન થાય એટલે કઈ ઘટના આગળ વધશે, તો કે એમાંથી FAD + H2 કઈક આ રીતે આગળ નિકાલ પામશે. બરાબર, સોરી, આ રીતે આપણે લખીએ, બેસ્ટ વસ્તુ છે આની. ઓકે, આ વસ્તુ છે. હવે યુબીક્વિનોન કોએન્ઝાઇમ થી આગળ વધે, બરાબર, એટલે બે ઇલેક્ટ્રોન જાય છે સાઇટોક્રોમ બી માં. કેમાં ગયા ભાઈ? સાઇટોક્રોમ બી થી બે ઇલેક્ટ્રોન સક્રિય થઈ, સાઇટોક્રોમ બી પોતાની પાસે રાખશે નહીં, એ આપશે આગળ બે ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ બી, પછી યાદ રાખવું સી ને, સાઇટોક્રોમ સી ને આપશે. સાઇટોક્રોમ સી ને બે ઇલેક્ટ્રોન આપે ત્યારે એમાંથી એડીપી + પીઆઈ, મૂળભૂત એડીપી છે જેમાં ફોસ્ફેટ નો અણુ ઉમેરાય, ફોસ્ફોરીકરણ ની ક્રિયાથી બને એટીપી. બરાબર છે, સાઇટોક્રોમ એનએડીપી રિડક્ટેઝ માંથી યુબીક્વિનોન કોએન્ઝાઇમ એ, એમાંથી સાઇટોક્રોમ બી, એમાંથી સાઇટોક્રોમ સી. સાઇટોક્રોમ સી પોતે ઇલેક્ટ્રોન રાખતું નથી, સક્રિય થઈને ઇલેક્ટ્રોન આગળ વધારે છે. કોને આપે છે? સાઇટોક્રોમ ઓક્સિડેઝ એ અને એ થ્રી. કોને આપે છે? સાઇટોક્રોમ ઓક્સિડેઝ એ અને એ થ્રી. બરાબર, ઓકે. કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? બે ઇલેક્ટ્રોન. બરાબર, બે ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ સી માંથી સાઇટોક્રોમ ઓક્સિડેઝ એ અને એ થ્રી પાસે આવ્યા, એ પણ બે ઇલેક્ટ્રોન ને ગુમાવી દે. એટલે અહીંયા લખું છું, સાઇટોક્રોમ ઓક્સિડેઝ એ અને એ થ્રી જેમાંથી બે ઇલેક્ટ્રોન આગળ વધે. બરાબર, તો કઈ ઘટના બને છે એની વાત છે. એ અને એ થ્રી માંથી બે ઇલેક્ટ્રોન આગળ વધે ત્યાં એડીપી + પીઆઈ જોડાઈને એટીપી બને. બરાબર છે, અને એવા સંજોગોમાં 1/2 ઓક્સિજન એટલે કે હાફ ઓક્સિજન, બરાબર, અને પાણીના અણુ બનાવવા માટે બે હાઇડ્રોજનના અણુ, બે હાઇડ્રોજનના અણુ ઓક્સિજનના અણુ ભેગા થઈને બને છે પાણીનો અણુ. તો તમે જોઈ શકો છો NADH2 થી ગણતરી કરો તો NADH2 પછી પહેલું ATP, બીજું ATP અને ત્રીજું ATP. બરાબર, મતલબ એક NADH2 ના 3 ATP, પરંતુ FADH2 ની શરૂઆત અહીંથી થઈ. અહીંથી ગણતરી કરો તો આ પહેલું ATP અને આ બીજું ATP એટલે FADH2 ના 2 ATP ની ગણતરી થાય. આ ભૂલવું નહીં, એટલે તમારે
તમારા પાસે બધું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું બરાબર NADH2 ના 3 ATP FADH2 ના 2 ATP આ મુદ્દો તમને કામ લાગશે ક્યાં જ્યારે શ્વસન સંતુલન શીટ વિશે અભ્યાસ કરશો ત્યારે હવે પછીનો આપણો લેક્ચર ઈ જ હશે શ્વસન સંતુલન શીટ પણ આને આપણે શીખી લઈએ પછી આ બધી જ પ્રોસેસ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એન્ડ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટીપી ઉત્પાદન થવું એટીપી નો નિર્માણનો સિદ્ધાંત કોણે આપ્યો પીટર મિશેલ નામના વૈજ્ઞાનિકે આપ્યો અને આ બધું એટીપી જમા થાય આપણા કણાદ સૂત્રમાં એટલે કે માઇટોકોન્ડ્રિયા ની અંદર એટલા માટે જ માઇટોકોન્ડ્રિયા ઇઝ નોન એઝ અ પાવર હાઉસ ઓફ સેલ કોષનું પાવર હાઉસ છે શક્તિઘર છે કણાદ સૂત્રને એટલે જ આપણે કોષનું શક્તિઘર તરીકે ઓળખીએ છીએ તો આશા રાખું છું આપને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે એક NADH2 ના 3 ATP અને એક FADH2 ના 2 ATP પણ ભૂલતા નહીં અને ક્રમ યાદ રાખો ખાસ મહત્વનો છે એનએડીપી રિડક્ટેઝ ત્યારબાદ યુબિક્વિનોન યુક્યુ કોએન્ઝાઇમ એ સાઇટોક્રોમ બી સાઇટોક્રોમ સી સાઇટોક્રોમ ઓક્સિડેઝ એ એન્ડ એ 3 એ પ્રમાણે લિંકમાં જોવો તો NADH2 ના 3 ATP FADH2 ના 2 ATP ની ગણતરી કરી શકાય તો આશા રાખું છું આપને આ વિડિયો ગમ્યો હશે વધુ માહિતી પ્રાપ્ત થઈ હશે આવા જ વિડિયોને જોવા માટે આપણી ચેનલ આંબલિયા અભિષેક સીધી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીએ જેથી નવી માહિતી મૂકવામાં આવે એની માહિતીની જાણ સીધી તમને નોટિફિકેશન દ્વારા ખ્યાલ આવે જય હિન્દ જય ભારત